વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. રાજકોટ સિટી કોંગ્રેસ દ્વારા શિક્ષણ અધિકારીને FRC માં માન્ય ન હોય તે શાળાઓની માન્યતા રદ કરવા માટેનું આવેદન પત્ર આપવામાં આવ્યું. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેરમાં કોંગ્રેસ અને યુવક કોંગ્રેસ દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું હતું તેના ભાગરૂપે રાજકોટ શહેરની કેટલી શાળાઓએ FRC માં ગયેલ છે અને કેટલી શાળાઓ નથી ગયેલ તેની જાણકારી DU આપે તેવું જણાવ્યું હતું અને જે શાળાઓ નથી ગઈ તેની માન્યતા રદ કરવામાં આવે અને DU વિદ્યાર્થીઓને અને વાલીઓને ન્યાય આપે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. હાલમાં સૌરાષ્ટ્રમાં ઝોનમાંથી કેટલીક શાળાઓ FRC માં જોડાણી અને છેલ્લા 15 દિવસ દરમિયાન જોડાણી અને જે શાળાઓએ ફી વધારાની દરખાસ્ત કરેલ હોય એવી કેટલી શાળાઓ અને FRC કેટલી ફી નક્કી થઈ છે તેની વિગત પણ જણાવવા માટે અરજી કરાઈ હતી. રાજકોટ શહેરમાંથી કેટલી શાળાઓનો ફી વધારા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી અને FRC માંથી કઈ શાળાની કેટલી ફી મંજૂર કરવામાં આવેલ છે અને કયા આધાર ઉપર ફી વધારો આપવામાં આવેલ છે તે પણ જણાવવા તાકીદ કરી હતી અને અધર એક્ટિવિટીઝની ફી કઈ રીતે મંજૂર થઈ તે પણ જણાવવા માટે અરજી કરાઈ હતી. ગુજરાત રાજ્ય સરકારે જે ફી વિધેયક બિલ 2017 લાવીને મૂકી દીધું હતું, સમગ્ર ગુજરાતની પ્રજા વિદ્યાર્થીઓ અને વાલીઓ ફી ઘટાડાની રાહ જોતી હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની બેરી અને આંધળી સરકાર બીજી વાર સત્તારૂઢ સરકાર બન્યા પછી જે વિધેયક પાસ થયું હતું એને ક્યાંય ને ક્યાંય ઈ નિયમને પરિપાલન કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ ગઈ ત્યારે સમગ્ર ગુજરાતનું ફી રેગ્યુલેશન કમિટી એક્ટ મુજબનું જે આંદોલન છે એ રાજકોટથી કોંગ્રેસના માધ્યમથી એ આંદોલનના મંડાણ થયા. આપ મીડિયાના મિત્રો પણ જાણો છો, જે જે સ્કૂલો વધારે ફીસ લેતી હતી ત્યાં જઈને પણ આપણે ઘટાડવાનો પ્રયત્ન પણ કર્યો, DU કચેરીએ પણ ઘેરાવ કર્યો, કલેક્ટર કચેરીએ પણ ઘેરાવ કર્યો. તદઉપરાંત કાયદાકીય જે મુહિમ ચાલતી હતી સ્કૂલ સંચાલકો અને રાજ્ય સરકારની વચ્ચે એમાં પણ પાર્ટિસિપેટ થઈને અમે દિલ્હી સુધી સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને હજી પણ એક કેસમાં આજની તારીખે પણ આપણે એક વાલી ભેગા સમગ્ર કોંગ્રેસની ટીમ અમારી છે. આજે અમે રજૂઆત માટે DU કચેરી આવ્યા છીએ કે સુપ્રીમ કોર્ટના જે 15 દિવસ જે દેવામાં આવ્યા હતા સ્કૂલ સંચાલકોને સમગ્ર ગુજરાતના, કે જે લોકો ફી રેગ્યુલેશન કમિટીની અંદર ન જોડાણા હોય એ ગઈકાલ સાંજ સુધી એમને જોડાઈ જવાનું હતું, એનો અમે જવાબ માગવા માટે આવ્યા છીએ. કેટલી સ્કૂલો જોડાણી છે કાલ લગીમાં સુપ્રીમ કોર્ટના આદેશના પાલન કરીને, અને જે સ્કૂલોએ ફી વધારવા માંગ્યો છે એને રાજ્ય સરકાર દ્વારા જે ફી રેગ્યુલેશન કમિટી છે કેટલી સ્કૂલોનો ફી વધારો કરવામાં આવેલો છે તો એ કઈ રીતે કરવામાં આવેલો છે, એના માટે FRC નક્કી કરેલા જે નિયમો છે એ નિયમો પ્રજા વચ્ચે મૂકે, પ્રજાને ખબર પડે કે આટલી આટલી વસ્તુ હોવાથી આટલો સ્કૂલને વધારો મળી શકે છે. જે ગવર્મેન્ટના રૂલ્સ છે, જે રાજ્ય સરકારના નિયમો છે એને આધીને, એ નિયમો છે આપણે નથી બન્યા, વિધાનસભામાં બન્યા છે, એ નિયમોનું જાહેરાત છે એ રાજકોટની પ્રજા વચ્ચે અને ગુજરાતની પ્રજા વચ્ચે DU કચેરીએથી થાય એવી અમારી માંગ છે, જેથી કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને ખબર પડે કે આ સ્કૂલનો ફી વધારો આટલો થઈ શકે એમ છે, જેથી કરીને વિદ્યાર્થી અને વાલીઓ ખોટા છેતરાય નહીં અને શિક્ષણ માફીઓ આ લોકોને છેતરવાનું કામ બંધ કરે. તદઉપરાંત 2017 નિયમ આવી ગયો છે, જે નિયમ આવી ગયો છે એને અનુસરીને 2017 ફીઝ તમામ સ્કૂલોએ વધારાની લઈ લીધી છે, એ પણ ફીસ પાછી દેવાનું કામ DU કચેરીએથી થવું જોઈએ અમારી સ્પષ્ટ માંગ છે. આ રજૂઆત આજે અમે કરવાના છીએ. જો આમાં તંત્ર કે પાછું પડશે તો આવનારા દિવસોની અંદર કોંગ્રેસ એક જલ્લદ આંદોલન રાજકોટ શહેરથી પાછું ચાલુ કરશે. કઈ બાબત ઉપર આપ સમગ્ર ગુજરાતની અંદર જે શિક્ષણ વિદો જે કહી શકાય અને FRC મુદ્દે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંયથી આંદોલન ચાલુ થયું હોય અને પ્રજાને પણ જો થોડોક હૂફ મળી હોય
તો એ રાજકોટથી કોંગ્રેસે આંદોલન ઉપાડ્યું હતું એ આપ મીડિયાના મિત્રો પણ જાણો છો અને સમગ્ર રાજકોટની પ્રજા પણ જાણે છે. વાત રહી નવરાત્રિની, તો નવરાત્રિનો જે કાર્યક્રમ છે, હિન્દુત્વનો આપણો તહેવાર છે એને વધાવવાની વાત છે, પણ એ કઈ રીતે વધાવો એના કઈક એરિયા શિક્ષણવિદો સમગ્ર ગુજરાતના એક સંયુક્ત મિટિંગ થાય અને એની અંદરથી જે નિકાલ નીકળે એને અનુસરવો જોઈએ, નહીં કે રાતે સપનું આવે અને સવારે વેકેશન આપણે ડિક્લેર કરી દઈએ, જેથી કરીને શિક્ષણની અંદર પણ પ્રશ્ન આવનારા દિવસોમાં ઉભા થશે અને ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકોને પ્રશ્ન થશે. તમે જોવા જાઓ તો અત્યારનો જે અભ્યાસક્રમ છે એ બહુ લેન્ધી પ્રકારનો છે, તો ક્યાંય ને ક્યાંય જાહેર રજાઓ આ રજાઓ રજા આપી જઈ સારી વાત છે, ક્યાંક સ્કૂલ મોડી ચાલુ કરવી જોઈએ, મોર્નિંગ નીચે તો આફ્ટરનૂન કરવી જોઈએ, એવો કંઈક સારો નિર્ણય કરવો જોઈએ જેથી કરીને પ્રજાને પણ ફાયદો થાય અને જે ઉત્સવની જે ગરબાની વાત છે એ ગરબા પણ સારી રીતે રમાય એના માટે. કેમેરામેન ભૂપેન્દ્ર પાટીલ સાથે કિંજલ પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.